દોસ્તો નમસ્કાર બુક વર્લ્ડ તરફથી આપનું સ્વાગત છે આપ સાંભળી રહ્યા છો ધારાવાહિક નવલકથા તરસ આજે આપણે સાંભળીશું એનો ચુમ્માળીસમો હપ્તો ત્રણ પેઢીના સંવેદનો અને સંઘર્ષની કથા એટલે તરસ એના લેખક શ્રી હિરેનબી દેસાઈ પ્રસ્તુતિ નરેશ કાપડિયા તો આવો સાંભળો તરસનો ભાગ ચુમ્માળીસમો કડક અને ઘમંડી મનમથરાય સંજોગોના કારણે ઘણા બદલાઈ રહ્યા હતા કદી કોઈને તમા ન રાખનારા આ શખ્સ હવે બધાની સંભાળ લેતો થઈ ગયો હતો સાંજે સબલ બાહુ હોસ્પિટલથી આવ્યો ત્યારે થોડો હતાશ અને નંખાયેલો લાગ્યો એટલે મન્મથરાયે જરા ચિંતિત સ્વરે પૂછ્યું સબલ જાનું કેમ છે કોઈ સમસ્યા વધી તો નથી ને સબલે ખૂબ જ નિરાશાજનક સૂર કાઢ્યો પપ્પા પપ્પા જનુને જરાય સ્ટેબલ નથી મિનિટ મિનિટ સ્વસ્થ લાગતો બીજી હતો એની તબિયત સાવ ડામાડોળ સ્થિતિમાં આવી પડે છે આજે બપોર પછી એને થોડું સારું લાગ્યું ત્યારે એને અમૃતા અને સ્ટેલાને જીત કરીને નીચે કેબિનમાં ચા માટે નાસ્તો કરવા માટે મોકલ્યા અને પોતે મોબાઈલની સાથે કોણ જાણે અડધો કલાક શું કરી રહ્યો હતો નર્સે આ વાત જણાવી ત્યારે સ્ટેલા એના ઉપર ખૂબ ગુસ્સે થઈ ગઈ કારણ કે ડોક્ટરે સ્પષ્ટ સૂચના આપી હતી કે માનસિક તાણ કે શ્રમ જનુને પાલવે તેમ નથી એ એને જલ્દીથી મૃત્યુ ભણી તકલીફ દેશે અને સાચે જ થયું પણ એવું જ હું કલાકે પહેલા હોસ્પિટલ ગયો ત્યારે એને આંકડી આવી અને દસેક મિનિટ પૂરતો એ બેભાન પણ થઈ ગયો પપ્પા પપ્પા હવે મને લાગે છે કે ન બનવા જેવું બની જ જશે જાણે વર્ષો પછી રણની ધજાડતી ભોય પર વર્ષોના અમી છાટણા થયા મનમથરાયે સબલનો હાથ જાલીને પાસે બેસાડ્યો જાણે મરુભૂમિ પણ રળિયાત અને વરસાદ પણ થયો પછી એને ખબો થાબડતા બોલ્યા સબલ આ આમ હિંમત હારી જવાનો સમય નથી બેટા હજી વિકટ પરિસ્થિતિઓ તો વાવાઝેડા પ્રેરથી ત્રાટકવાની બાકી છે આ તો શરૂઆત છે બેટા આમ તું તૂટી પડશે તો તારી માં અમૃતા સ્ટેલા અને જનુ ના આવનારા સંતાનને પણ આપણે કેમ ના જાળવી શકીશું આપણે તો મરદ છે અને એટલે આપણે તો ખમી ખાવાનું ભાઈ સબલને પણ પિતાની વાતમાં વધુ જ જણાયું એટલે હા પપ્પા એટલું જ બોલ્યો આંખના ખૂણે બોજેલો ભેજ સાફ કરતો ઉઠીને અંદર ગયો રાત્રે ડિનર ટેબલ પર ત્રણ જણ મોજૂદ હતા જે બાકીના ત્રણની ગેરમોજૂદગીનો ડૂમો કંઠે સંતાડીને બેઠા હતા ચૂપચાપ ભોજન પૂરું થયું વિજયા અને મન્મથરાય હિંચકે બેઠા ત્યાં કદાચ પહેલી જ વખત સબલ સામેથી ગયો અને ઓટલા પર પડેલી આમ ચેર ખેંચીને ત્યાં ભેગો બેઠો સામાન્ય વાતો થઈ જનુ અંગે ચિંતા દર્શાવાય અને ઓટલેથી ઉઠતા પહેલા સબલે માની હાજરીમાં જ બાપને પ્રશ્ન પૂછ્યો પપ્પા પપ્પા આપણે જાણીએ છીએ કે જનુ હવે વધારે ખેંચે તેમ નથી આપણે આ સત્ય ન સ્વીકારીએ તો પણ એ સિદ્ધ થઈને જ રહેવાનું છે જનુના મૃત્યુ બાદ આપણે સ્ટેલા અંગે કશોક નિર્ણય લેવો પડશે મને થોડો મુજારો એ વાત રહ્યા કરે છે કે એટલે તમારા બે આ બાબતે મને સલાહ જોઈએ છે બહુ દિવસોથી આ વાત મનમાં ઘૂંટાતી હતી પણ તમારી સાથે ચર્ચા કરવાની મારી હામ નહોતી અને હવે જનુ લાંબુ નહીં જીવી શકે એવી દઢ પ્રતિતિ થઈ ગઈ છે એટલે તમને વિનંતી છે કે આજે આપણે કોઈક નિર્ણય લઈને જ ઉઠીએ તો કહો જનુના મરણ બાદ આપણે સ્ટેલા વિશે શું નિર્ણય લેવો વિજય હેપતાઈ ગઈ આમ પણ જે કંઈ પણ થવાનું હોય તે થવાનું નહોતું તેથી તેણે તો વિચાર કરવાનું જ માંડી વાળ્યું મન્મથરાય થોડો સમય મંથન કરતા હોય તેમ બેઠા રહ્યા પછી પાઇપ બુજાવીને કહેવા લાગ્યા જો બેટા હું અંગત રીતે એવું માનું છું કે સ્ટેલા નવા જમાનાની છોકરી છે ઉંમર પણ એવી છે કે જિંદગી પર્યંત વૈધવ્યનો ભાર એ ન પણ વેંઢારવા ઈચ્છતી હોય અમેરિકન છે એટલે એની વિચારસરણી આપણા કરતા સાવ જુદી હોય શકે હોવાની આપણે એને જ એની મરજી પૂછીશું જો એ ફરી લગ્ન કરવા ઈચ્છતી હોય તો માટે અમેરિકન પરત ફરતવા માંગતી હોય તો તેને માટે આપણે એને મંજૂરી આપવાની જનુના સંતાન બાબતનો ફેંસલો પણ એ જે નક્કી કરે તે આપણે માન્ય રાખવાનો હા દીકરા આપણું ફક્ત કર્તવ્ય બજાવવાનું અને હા જિંદગીભર એ બંને જીવને રૂપિયા પૈસાની કદી તકલીફ ન પડે એ પણ આપણે જ જોવાનું શ્વાસ ચડી ગયો એટલે થોડું થોભ્યા નોકરની પાસે પાણી મંગાવીને પીધું પછી વિજયા તરફ ફરીને અનપેક્ષિત પ્રશ્ન કર્યો વજી તારું શું માનવું છે આ બાબતે વિજય અને સાનંદ આશ્ચર્ય થયું એને ખાલી થઈ ગઈ કે પતિમાં આમૂલ પરિવર્તન આવી ગયું છે એ અંદરથી આવા પણ હરખાઈ અને બોલી તમે જે નિર્ણય કર્યો છે તે ખૂબ જ સારો અને તર્ક પૂર્ણ છે સબલની મરજી શું છે એ હવે સબલ કહે તો ખ્યાલ આવે કદાચ વર્ષો પછી વિજયાને ભાગે આટલું સન્માન આટલો આદર આવ્યા હતા

ફક્ત મનમથ રાય ભવિષ્યને વેતરણ કરવાની ચિંતામાં ગરકાવ થઈ ગયા સબલના ગયા પછી છેક દોઢ કલાકે એ અને વિજયા બેડરૂમમાં ગયા ઊંઘ તો વેરણ બની ગઈ હતી એટલે મન્મથરાય પડખા ઘસતા રહ્યા હવે ગમે તે દિવસે પેલી અશુભ અને અણગમતી ઘડી આવી પહોંચે તેમ હતું બીજા દિવસે સવારે સાડા દસ કલાકે તૈયાર થઈને મનમથરાય એકલા જ જનુને જોવા હોસ્પિટલ પહોંચ્યા એમના મનમાં હતું કે જનોની સાથે વધુ વાતો જો શક્ય હોય અને કરી શકે તો એમણે સ્ટેલા અંગે જે નિર્ણય લીધો હતો તેની ચર્ચા એ કરશે પણ હજી જનુ હોશ અને બેહોશીની વચ્ચે ઝોલા ખાયા કરતો હતો સ્ટેલા સાથે અત્યારે આવીને વાતો કરીને આવું એને ઠીક નહીં લાગ્યું અમૃતાની સાથે તો સબલ પોતે જ વાત કરી લેશે એ જીતાવ હતું ઘડીક તો મન્મથરાયને થયું કે અહીં જ ફોકટ બેસી રહેવા કરતાં એ ફેક્ટરી પર એકાદ આંટો મારી આવે પણ પછી થયું કે ફેક્ટરી અંગે જે નિર્ણય લેવાનો હતો તે તો પલુષ્કરની સાથે મોબાઈલ પર લેવાઈ જ ગયો હતો અને હવે ત્યાં જાજુ કામ પણ નથી ત્યાં જઈને નવું શું કરવાના અને ત્યાં જ એમને એક નવો વિચાર આવ્યો અટલ નજીક રહેતો હતો ત્યાં જઈને અટલની સાથે થોડો સમય ગાડી આવવાની એને ઈચ્છા થઈ એને અમૃતાને કહ્યું કે પોતે અટલ પાસે જઈ રહ્યા છે અગર જનુ પૂરો ભાનમાં આવી જાય તો એને ફોન કરીને તુરંત તેવડાવી લેવા જેથી જનુની સાથે ઓર ચર્ચા થઈ શકે થોડી વાર તેઓ અટલના ઘરે પહોંચી ગયા ભાભીએ દરવાજો ખોલીને આવો આવો બેસો કહ્યું થોડી વારમાં અટલની પુત્ર વધુ પાણી આપી ગઈ અટલની અને એના પુત્રની કામેથી ઘરે જવા આવવાની તૈયારી જ હતી અને એ જાણ્યું એટલે મનમથરાય પેપર વાંચતા બેઠા હેડલાઇન્સ પર અછડતી નજર નાખીને જરા પેપર જોઈ લીધું એવામાં અટલ એના દીકરા જોડે મિલ પરથી આવી ગયો મન્મથરાયને વિના સૂચને અચાનક આવી ગયેલા જોઈને અટલને બહુ રાજીપો થયો એ લગભગ અટલને વળગી પડ્યો અને બોલ્યો અલા માન્યા તું ક્યાંથી બોલો પડ્યો બોલ હવે જનુ ને કેમ છે એક તો મિત્રનું પ્રેમાળ આલિંગન અને ઉપરથી હેતાળવો પ્રશ્ન મન્મથને હલ બલાવી ગયા આંખો ડબડબી ઉઠી ગળગડા સાદે બોલ્યા દોસ્ત જનુ જનુ હવે દિવસોનો જ મહેમાન છે ગમે તે ગળી એને કાંદ આપવાના માટે તારે અને બાકીનું વાક્ય ડૂસકામાં ખોવાઈ ગયું ડૂમો ગળાની બચકીમાંથી પારા અને પેઠે દડીને રુદન બન્યો અને અટલ પણ મનમતને ને બાજીને રડી પડ્યો અને પછી બોલ્યો ભગવાને આપણને ઘરડા ખખ પાનને હજી પણ ડાળીએ વળગાડી રાખ્યા છે અને હજુ તો ફૂટું ફૂટું થતા લીલા પાનને સીધા ડાળથી અળગું કરવા માટે રહ્યો હશે વળી મન્મથ ડૂસકે ચડી ગયો થોડી વારે શાંત પડ્યો ત્યારે બે મિત્રો સોફા પર અડખે પડખે ગોઠવાયા અત્યાર સુધી સ્તબ્ધ પુત્રાશો ખોડાઈ ગયેલો અટલનો દીકરો ઝુકીને મનમથ પગે લાગ્યો અને ત્યાં જ અટલ ધાણી ફૂટ્યો અરે ભાઈ પગે ન પડ તારી ખાલના જોડા સીવડાવી ના મન્યાને પગે તું પહેરાવ તમને બંનેને એમ છે કે તમે અટલને અંધારામાં રાખીને છપનું છાનું છપનું બધું પાર પાડી દેશો સાંભળમાનિયા મને બધી ખબર છે કે તે તારી લાગવગ લગાડીને પોલીસ કમિશનર અને જજને ફોડીને લાંબા ટૂંકા પૈસા ખવડાવીને મારા દીકરાને કેદખાનેથી છોડાવ્યો છે એટલું જ નહીં એનું તમામ દેવું તે ભરપાઈ કરી દઈને ઓઇલ મિલ છોડાવીને અમને ફરીથી માલિક બનાવ્યા છે મારા કાકાએ કરેલા અન્યાય અને દુર્વ્યવહાર ને જરા પણ ધ્યાનમાં લીધા વિના નિસ્વાર્થ ભાવે અને દોસ્તી દાવે તે લાખો રૂપિયા અમને ફરીથી નાખ્યા છે મારો કોઈ માં જણ્યો ભાઈ તો નથી પણ હોત તો એ તારી પેઠે મારી વારે ન ધાત તું તો અમારો ઈશ્વર થઈને મન્મથરાયે જોરથી અટલના મોઢા આગળ ધરી દીધી અને આગળ બોલતા એને અટકાવ્યો અને પછી ઠપકાના બોલ્યા તને ભાન છે હે હું અને ઈશ્વર અરે હું તો તારાથી એ વામણો ને પામર મનુષ્ય છું તને ફક્ત બે માસ પૂર્વેનો જ ગતકાળ યાદ રહ્યો તે પચાસ પંચાવન વર્ષના ભૂતકાળને કાયમને લોપી નાખ્યો એટલે બાવાના બાવાના ઝુંડમાંથી ઉચકીને આશરો આપનારા આ શહેરથી વિપરીત પરિચિત કરાવનાર અને મને મિત્રની હુંફ અને ભાઈ નો પ્રેમ આપીને જીવાડનાર અને મને સીધે રસ્તે ચડાવીને પ્રગતિના પંથે ચડાવનાર કોણ સાહલા આ બધાનો જવાબ તું છે તું અને તો પછી તારી તકલીફમાં તારા પડખે ન રહું તો હું નકરો નગરોળ ન પુરવાર થાવ મારે મારે તારું મસ્તક સદાને માટે ઉન્નત જોવું હતું અને તેથી તને કહ્યા વિના આ બધું મારે કરવું પડ્યું અટલિયા નાખેલા લાખો રૂપિયાની તો કહું તને અરે તારા વગર બધું જ બધું જ લૂંટાવી નાખવાનું હોય ને અને બાવા પડી જવાનું હોય ને બાવા બની જવાનું હોય તો પણ હું તૈયાર છું મારા દોસ્ત ચાલ પડતી મૂકે વાત અને તારા ભૂખ્યા દોસ્તને જમાડ અને પછી બે દોસ્ત છૂટા રડી પડ્યા જનુની સ્થિતિ સમંદરના મોજાની છાતી પર નાચતી નાની હોડી જેવી હાલત ડોલક જ રહી મન્મથરાય સાંજે સાત સુધી હોસ્પિટલમાં રોકાયા પણ જનુની સાથે વાત કરવાની એમને તક ન મળી તે ન જ મળી જળાશય સાવ સામે જ અને છતાં કંઠે તરસના ચાસ લઈને મનમથરાય સાંજે હતાશાની હાલતમાં ઘરે આવ્યા વિજયાએ જનુને એ વિશે પૃચ્છા કરી ત્યારે પહેલી વખત પત્નીની સામે ભાંગી પડ્યા અને નિરાશાના સૂરમાં બોલ્યા વજી હવે આપણો જનુ બસ થોડા જ સમયમાં હતો ન હતો થઈ જવાનો મારે એની સાથે સ્ટેલા વિશે લીધેલા નિર્ણયની વાત કરીને એને નિરાશ હૃદયને શાતા પમાડવી હતી પણ હવે લાગે છે કે અખૂટ ચિંતા અને તાતી તરસ જ આ જગત છોડીને જવાનો છે આ પૈસો આ તમામ કશું જ કામનું નથી વજી કશા જ ખપના નથી વિજયા પણ ખૂબ દુખી થઈ ગઈ સ્ત્રી સહજ આંસુ સરીને એનો સુકકો ભટ પાલવ ભીંજવી રહ્યા સવારે તો મનમથરાય બસ એમ જ ભૂખ વિના અટલ ને સારું લાગે એટલા માટે ત્યાં કંઈક ખાઈ લીધું હતું પણ અત્યારે એમની જમવાની ઈચ્છા સાવ મરી પરવારી હતી અને તેથી તેથી તેમણે જમવાની ના પાડી વિજયા પણ ભૂખ નથી એમ કહીને બાનું કાઢીને ભૂખી જ રહી સબલને આ ઘટનાની જાણ નહોતી તેથી એ રાત્રે સાડા આઠે આવ્યો ત્યારે એને તો ખાઈ લીધું અને પછી ત્રણેય જણ ઓટલે ગોઠવાયા અને સબલ સબલને તો અંતરથી અસહ્ય ચિંતા કોરી રહી હતી પણ મા બાપ ખોટા દુખી થશે એવા આશયથી ખોટી સ્વસ્થતા કેળવીને પોતાની મિલ વિશેની વાતો કરવા લાગ્યો એની વ્યથા સમજી ગયેલા મા બાપ થોડી વાર એ વાત સાંભળતા રહ્યા પણ પછી મનમથરાએ દીકરાને હિંચકા પર બેસાડીને કહ્યું સબલ જેમ અમે જાણી ગયા છીએ તેમ તું પણ જાણી જ ગયો છે આપણે ખરેખર તો એકમેકની સાથે નાટક નાટક રમી રહ્યા છીએ પણ મૂળ વાત એ છે કે આપણને તો એ પણ બરાબર આવડતું નથી જનુની આખરી ઘડીઓ ગણાઈ રહી છે સબલ બાપના ખભા ઉપર માથું ઢાળીને વિજયા પણ રડતી રડતી એને માટે અને પતિને માટે પાણી રસોડા તરફ ગઈ મનમથરાઈને છાતી કચડાઈ જાય એવો મૂંઝારો થઈ આવ્યો એમને બરાબર ખબર હતી કે ઘરનો મોહ તૂટી જાય તો દિવાલ અને છાપરા સમયત ઘર ભાંગી પડતું હોય છે અને તેથી એમણે તો જાતને જાળવી લીધી અને હૃદયને વધુ કઠણ કરીને એ મુંજારાને જાકારો આપી દીધો એમણે તો હવે નવા નામે ખેલની પુનઃ શરૂઆત કરવાની છે એ સુપેરે ખુદ જાણતા હતા વિજયાએ લાવેલું પાણી પીને બાપ અને દીકરો અને માં ચૂપચાપ સુવા માટે પોતપોતાના શયન ખંડોમાં ચાલી ગયા તરસ મિત્રો આ ધારાવાહી નવલકથાનો ભાગ ત્રણ પેઢીના સંવેદનો અને સંઘર્ષની કથા એટલે તરસ લેખક હિરેન દેસાઈ પ્રસ્તુતિ નરેશ કાપડિયા આ છે બુક વર્લ્ડ ની પ્રસ્તુતિ